તું તો અંતર ની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ. જય માતાજી મારા વાલા મિત્રો. તો આજે આપણે જઈ રહ્યા છીએ કબરાવ, મારી મોગલમાનું ધામ, જે કચ્છ ભુજમાં આવેલું છે. ઘેર બેઠા માતાજીના દર્શન કરવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે બન્યા રહેજો. A few moments later. તો મિત્રો, દિવસ ઉગી ગયો છે, તડકો થઈ ગયો છે, અને અમે આટલા લોકો છીએ જે મોગલમાના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા છીએ. તો મિત્રો, હું તમને આજે મારા વિડીયોમાં જણાવીશ કે જો તમારે કબરાવ, મોગલધામ, અમરેલીથી જવું હોય તો તમે કેવી રીતે જઈ શકો છો અને શું આ કબરાવ મોગલધામનું મહત્વ છે. જો મિત્રો, તમે અમરેલીથી આવતા હો તો પહેલા તમારે રાજકોટ, તે રાજકોટ પછી મોરબી, તે વાળો રસ્તો લેવો પડે. તો મિત્રો, સવારના વહેલા નીકળેલા હતા અને ઘણીવારથી મુસાફરી કરી રહ્યા હતા, તો રસ્તામાં થોડો પોરો ખાવા માટે અને પગ મોકળા કરવા માટે એક નાનો એવો બ્રેક લીધો. ત્યાં થોડી વાર બ્રેક લઈને પછી અમે ત્યાંથી આગળ વધ્યા. મિત્રો, અહીં તમે જેમ જેમ કચ્છની નજીક જતા જશો તેમ તેમ તમને ટ્રક ને એવું હેવી વ્હીકલનું ટ્રાફિક વધારે જોવા મળશે. और बात ऐसी है कि अगर आप नेशनल हाईवे पर सफर करना चाहते हो तो आपको टोल टैक्स देना पड़ेगा, और यहाँ कच्छ जाने के लिए आपको दो बार टोल टैक्स भरना पड़ेगा, तभी आप वहाँ पहुँच पाओगे. और आप जो तारक मेहता सीरियल देखते हो जिसमें जेठालाल जो बचाव गांव का नाम लेता है, वो बचाव गांव ये है. આ લાલ કલરનું બચાવનું બોર્ડ તમે ક્રોસ કરશો અને ત્યાંથી સહેજ આગળ જશો એટલે તમારે પુલ નીચેથી જવાનો રસ્તો આવશે. ત્યાં ગુજરાત ટુરિઝમનું બોર્ડ હશે અને બાજુમાં એક ગાય ઊભી હશે, ત્યાંથી જમણી બાજુ ટર્ન લેજો. જેવા તમે આ બ્રિજ નીચેથી પસાર થશો ત્યાંથી કબરાવ ધામ માત્ર 14 કિલોમીટર દૂર છે અને તમે 15-20 મિનિટમાં જ પહોંચી જશો. તો તમે આ 13-14 કિલોમીટરનો રસ્તો કાપશો એટલે તમને કબરાવ મોગલધામ જવા માટેનું બોર્ડ દેખાશે, ત્યાંથી તમારે ટર્ન લઈ લેવાનો છે. ત્યાંથી માત્ર 2 કિલોમીટરનો કાચો રસ્તો છે જે તમે પસાર કરશો એટલે તમે કબરાવ મોગલધામના ધામે પહોંચી જશો છો. સાંજનો સમય છે એટલે ભરવાડો પોતાની ગાયો અને ભેંસોને ચરાવીને પાછા ઘરે જઈ રહ્યા છે, જે તમે જોઈ શકો છો. આપણે જ્યાંથી ટર્ન લીધો ત્યાંથી મોગલધામ જવા માટેનો પૂરેપૂરો રસ્તો હું તમને આ વિડીયોમાં બતાવીશ. મિત્રો, આપણે જ્યાં સુધીમાં કબરાવ મોગલમાના ધામે દર્શન કરવા માટે પહોંચીએ ત્યાં સુધીમાં હું તમને આ કબરાવ મોગલધામનું મહત્વ શું છે, અહીંની મોગલમાનું મહત્વ શું છે તે તમને સમજાવું. એવું કહેવામાં આવે છે કે અહીં કોઈ પણ શ્રદ્ધાળુ સાચા મનથી માતાજીની પ્રાર્થના કરે, માતાજીની માનતા કરે, તો માતાજી તેની બધી મનોકામના જરૂરથી પૂર્ણ કરે છે, તે આ સ્થળનું મહત્વ છે. એટલા જ માટે અહીં હજારો શ્રદ્ધાળુઓ રોજે માતાજીના દર્શનાર્થે આવે છે. તો આપણે પણ મોગલમાના દર્શન કરીએ. હું પણ આ મોગલમાના ધામ પર પહેલી વાર આવું છું, હું પણ દર્શન કરું અને મિત્રો તમને પણ દર્શન કરાવું. તો બોલો જય મોગલમા. મિત્રો, આપણે કબરાવ મોગલમાના ધામમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે માતાજીના દર્શન કરવા તરફ જઈ રહ્યા છીએ. આ મોગલમાના ધામ વિશે તો જેટલું કહું એટલું ઓછું છે. અહીં માતાના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને આ મોગલમાનું ધામ એક એવું મંદિર છે જ્યાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. જો તમે કબરાવ મોગલમાની માનતા રાખતા હો તો ક્યારેય પણ પૈસાની માનતા ના રાખશો, કારણ કે અહીં તો એવું કહેવામાં આવે છે કે મોગલમાં તો ભક્તોના ભાવની ભૂખી છે. અને તેમ છતાં જો તમે દાન કરવા માગતા હો તો દાન દીકરીને દેજો, કોઈ ગરીબોને જમાડજો, એવું અહીંના બાપુનું કહેવું છે. તો આપણે મા મોગલના મંદિરના દ્વાર સુધી પહોંચી ગયા છીએ, તો ચલો સૌ સાથે મળીને દર્શન કરીએ. બોલો જય મા મોગલ. હે પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, માં સાંભળજો કરુણા. વશિષ્ઠ દેવ વખાણ્યા, માર્કંડ મુનિ વખાણ્યા, ગાઈ શુભ કવિતા. ઓમ જયો જયો.
તો આપણે સૌએ મળીને માના દર્શન કર્યા અને માં મોગલના દર્શન કરીને આપણું મન પાવન પાવન થઈ ગયું. આમ તો આ મંદિરમાં વિડીયો શૂટિંગની પરમિશન નથી, પણ જે ભક્તો અહીં દર્શન કરવા આવી શકે તેમ નથી તેના માટે બસ થોડોક વિડીયો શૂટિંગ કરીને બતાવેલું છે. મિત્રો, કબરાઓ મોગલ માના દર્શન કરવા એકવાર આ સ્થળની મુલાકાત જરૂર લેજો અને માના સાચા દિલથી દર્શન કરજો. આ સ્થળ વિશેનો સંપૂર્ણ ઇતિહાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલો છે, જરૂરથી વાંચજો. અહીં ચાની પ્રસાદી પણ હોય છે, તે જરૂરથી લેજો. માના દર્શન કરીને આપણે ફરીથી આપણા ઘર તરફ પ્રસ્થાન કર્યું છે અને ધીમે ધીમે નીકળી રહ્યા છીએ. તો અમારે અમરેલી રિટર્ન થવામાં તો ઘણું લેટ થવાનું હતું, તો રાતે 9:30 તો ઓલરેડી થઈ ચૂક્યા હતા. તો રસ્તામાં એક શેરે પંજાબ કરીને હોટલ હતી, ત્યાં અમે રાતનું ભોજન લેવાનું નક્કી કર્યું. આ ખૂબ સરસ મજાનું સ્થળ છે, મોટું મેદાન છે, બહાર ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, છોકરા ત્યાં રમી શકે એમ છે. અમે જેટલા પણ લોકો સવારે ઘરેથી નીકળ્યા તે તો બધા થોડા થોડા થાકી ગયા હતા, પણ અમારી સાથે જે બાળક હતું તે બાળક રાત સુધી થાક્યું નહોતું, તે હજી મૂડમાં હતું અને ટેબલ પર ચડીને મસ્ત રમવા લાગ્યું હતું. સરસ મજાનું ભોજન લઈને અહીંના ગ્રાઉન્ડમાં એમ થયું કે થોડીક વાર બેસીને વાતાવરણની મજા લઈએ. પવન પણ ખૂબ સારો હતો, તો અહીં થોડી વાર બેઠા, છોકરાઓને રમતા જોયા અને વાતાવરણની મજા માણી, થોડી વાર આરામ કરીને અમે પછી ઘર તરફ રવાના થવા નીકળી ગયા. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. કમેન્ટમાં જય માં મોગલ જરૂરથી લખજો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો. ચાલો મળીએ આપણે આવતા વિડીયોમાં. જય માં મોગલ.